अमदावाद सहित રાજ્યના કેટલાક શહેરોમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે હળવો વરસાદ. જૂનાગઢમાં મોડી રાત્રે 6 ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ભરાયા પાણી. વડોદરામાં ભારે વરસાદને પગલે શહેરની તમામ શાળાઓમાં આજે રજા. સારા વરસાદથી રાજ્યના અનેક ડેમની જળસપાટીમાં વધારો. જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 138.61 મીટરે પહોંચી. ડેમ પૂર્ણ છલકાવાથી માત્ર 7 સેન્ટીમીટર દૂર. તો ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા ખોલાયા. 17 ગામોને કરાયા એલર્ટ. નેપાળમાં ધોધમાર વરસાદ પછી બિહારમાં આવ્યું પૂર. કોશી અને ગંડક સહિત તમામ મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર. યુપીના કુશીનગર સહિત કેટલાક વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ. નેપાળમાં અત્યાર સુધી 170 લોકોના મોત. હરિયાણામાં રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની આજે જનસભાઓ. નાયબ શ્રી સૈનીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન. કહ્યું રાહુલ હરિયાણા ટુરિઝમ પહેલા અનામત પર આપે નિવેદન. તો ગઠબંધન માટે માયાવતી આજે પણ કરશે પ્રચાર. ફરીદાબાદથી આપના ઉમેદવાર પ્રવેશ મેટલ ભાજપમાં થયા સામેલ. ઝારખંડમાં ભાજપની પરિવર્તન યાત્રા રેલીથી આવ્યો રાજકીય ગરમાવો. આજે યોગી આદિત્યનાથ, હેમંત બિશ્વા શર્મા સહિત અનેક મોટા નેતા હેમંત સોરેન સરકારને ઘેરવાનો કરશે પ્રયાસ. તિરુપતિ પ્રસાદ મામલે એસઆઈટીની તપાસ તેજ. આજે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે દાખલ થયેલી અરજી પર થશે સુનાવણી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટીની તપાસ કરાવવાની છે માંગ. કોલકાતા દુષ્કર્મ પછી મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે સ્ટેટસ રિપોર્ટ. અત્યાર સુધી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સહિત 3 લોકોની થઈ છે ધરપકડ. અને યમનમાં હુતી વિદ્રોહીઓ પર ઇઝરાયલના હુમલા પછી સર્જાયો નવો ઘટનાક્રમ. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ વિપક્ષી નેતાને સરકારમાં કર્યા સામેલ. તો જો બાઇડને મધ્ય પૂર્વમાં યુદ્ધથી બચવાની આપી સલાહ. કહ્યું નેતન્યાહુ સાથે કરશે વાતચીત.